સૌથી મોટી વાત નરેન્દ્રભાઈએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. 10 વર્ષની કોંગ્રેસની સરકાર, સોનિયા મનમોહનની સરકાર, રોજ આતંકવાદીઓ આપણા દેશની અંદર ઘૂસી જતા હતા, આપણા જવાનોના માથા કાપી લઈ જાય અને એને અપમાનિત કરતા હતા. અને આજે એની જગ્યાએ નરેન્દ્રભાઈએ જ્યારે દેશની સામે આતંકવાદીઓ ફરી એકવાર માથું ઉંચક્યું, ઉરી અને કાશ્મીરની અંદર જ્યારે હુમલાઓ કરાય એ વખતે નરેન્દ્રભાઈએ સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી સમગ્ર વિશ્વને એ સમજાવ્યું, સમગ્ર વિશ્વને એ સમજાવ્યું કે ભારતની સીમાઓનું ઉલ્લંઘન શક્ય જ નથી અને જે કરશે એને દંડિત કરવામાં આવશે. મિત્રો, પહેલા સમગ્ર વિશ્વની અંદર 2 દેશ એવા હતા, અમેરિકા અને ઇઝરાયલ, જે પોતાના દેશ પર થયેલા હુમલાનો જડબાતોડ જવાબ આપતા હતા. અને આજે ભારતે એ 2 દેશોની સૂચિમાં પોતાનું નામ ઉમેરવાનું કામ કર્યું છે. સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પણ અનેક પ્રકારના વિકાસો થયા છે. મિત્રો, બધી જ વાત હું કરવા માગતો નથી, સાંજે તમારી જોડે આવીશ ત્યારે ચોક્કસ વાત કરીશ, પરંતુ મને પણ એક ગુજરાતી તરીકે ખૂબ ગૌરવ છે. ગૌરવ એ વાતનું છે કે ગુજરાતે દેશની અંદર પરિવર્તનની શરૂઆત કરી છે, ગુજરાતે દેશની અંદર વિકાસનો, સમગ્ર વિકાસનો પાયો નાખવાનું કામ ગુજરાતે કર્યું છે. અને આ ગુજરાતના જ મોડલ પર આજે મોદીજીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. એ વખતે આપ સૌ ગુજરાત આવ્યો છે, મને વિશ્વાસ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જશો જ, મને વિશ્વાસ છે સોમનાથ ને દ્વારકા જશો જ, પૂરા ગુજરાતની અંદર તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ અને દ્વારકા જશો તો સમગ્ર ગુજરાતની અંદર થયેલું પરિવર્તન તમારી આંખે ઉડીને દેખાશે. મિત્રો, ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય એવું છે જેને નીચે ગયેલા પાણીના તળને 22 ફૂટથી વધાર ઉપર લાવવાનો પરિશ્રમ પુરુષાર્થ કર્યો છે. નર્મદા યોજના પૂરી કરી અને નર્મદા યોજનાના પાણી હજારો તળાવોની અંદર નાખવામાં આવ્યા, લાખોની સંખ્યામાં ચેકડેમો બનાવ્યા, એક ભવ્ય પુરુષાર્થ કરી ગુજરાતને ફરીવાર હરિયારું કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. 1990થી ભારતીય જનતા પાર્ટીની જનતાએ જ્યારે જ્યારે ચૂંટણીઓ આવી ગુજરાતને વિજય અપાવ્યો છે અને આ વિજય અપાવવામાં એનઆરજી ભાઈઓ બહેનોનો ખૂબ મોટો ફાળો છે. મને ખબર છે તમારા ગામમાં તમારો સંદેશ ખૂબ મહત્ત્વ રાખે છે. ફરી એકવાર 22માં ચૂંટણી આવી રહી છે એ વખતે હું તમને સૌને અપીલ કરવા માગું છું કે ગુજરાતે દેશના વિકાસનું નેતૃત્વ કર્યું છે, ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતની અંદર વિકાસ લાવવાનું કામ કર્યું છે અને નરેન્દ્રભાઈએ ગુજરાતની વૈશ્વિક ઓળખ બનાવી છે. આ યાત્રાને મોદીજીના નેતૃત્વમાં આપણે સૌ ચાલુ રાખીએ. 2022ની ચૂંટણીમાં પણ મારી તમને સૌને વિનમ્ર અપીલ છે કે ભાજપના રાજદૂત બની ગુજરાતના ગામે ગામ તમે ભાજપનો સંદેશ પહોંચાડો, નરેન્દ્રભાઈનો સંદેશ પહોંચાડો, દેશના વિકાસનો સંદેશ પહોંચાડો. એ જ અભ્યર્થના સાંજે મળીશું. આજે વર્ચ્યુઅલી પરંતુ ઉદઘાટનમાં મને બોલાવ્યો એટલા માટે આઈના અને TV9 બંનેનો હું હૃદયપૂર્વક આભાર માની મારી વાતને પૂરી કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. ગૃહપ્રધાને તમે સાંભળ્યા હતા કે જેઓ આજે મંચ છે કે જેમાં તમામ ગુજરાતીઓ એકઠા થયા છે, તેમનું શરૂઆત તેમના સંબોધનથી થઈ.